પ્રધાનમંત્રી બન્યા બાદ વડોદરાની બેઠક પરથી નરેન્દ્ર મોદીજીએ રાજીનામું આપતા ખાલી પડેલી વડોદરા લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે ભાજપના ઉમેદવાર તરીકે ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટે ફોર્મ ભર્યું. દરેક વખતે કંઈ નવું કરવાની ટેવ ધરાવતા મોદીજીએ વડોદરાની લોકસભાની પેટા ચૂંટણીમાં તમામ અટકળોને ખોટી સાબિત કરી રંજન ભટ્ટ નામના એક અદના કાર્યકરને ટિકિટ આપી. ડેપ્યુટી મેયર કાઉન્સિલર એવા રંજન ભટ્ટ સયાજી નગરગૃહથી સીધા સંસદમાં બિરાજશે. અગાઉ સત્યજીતસિંહ ગાયકવાડ અને બાળકૃષ્ણ શુક્લા આ જ રીતે સયાજી નગરગૃહથી સીધા સંસદમાં બિરાજ્યા હતા. આજે ફોર્મ ભરવાની આખરી તારીખે સવારે જુબિલી બાગ વિસ્તારમાં માહોલ ખડો થયો કેસરિયા રંગનો. કારણ ફોર્મ ભરવાની ઘડી આવી ચૂકી હતી અને પંચમુખી મહાદેવના દર્શન કરીને રંજનબેન ફોર્મ ભરવા નીકળવાના હતા. 1800ની અપેક્ષા નાસ્તો પણ 1800નો તૈયાર થયો, આવ્યા 1000. એ જ બતાવે છે નારાજગી છે. મહિલાઓના ગરબા માંડ પૂરા થયા ત્યાં તો રંજનબેન ની એન્ટ્રી પડી. સત્તાનું પરિવર્તન કેવું હોય છે એ જોવા મળ્યું. કારણ કે જીપમાં ચડનારા વડોદરાના સ્થાનિક નહીં, આયાતી નેતાઓ કૌશિક પટેલ, ભરત પંડ્યા, કાકુભાઈ જેવો મોદીના ખાસ દૂત અને નીકળી સવારી. પરંતુ એ પહેલા આ શું, કોંગ્રેસની રેલી આવી એટલે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી, કોંગ્રેસની રેલી માટે જગ્યા કરવામાં આવી. રાવત એમના બનાવેલા રથમાં, સુશોભિત રથમાં પધાર્યા અને યોગેશ પટેલે અભિનંદન પણ આપ્યા.